જે રીતે કોવિડના કેસીસ જે ઝડપથી વધી રહ્યા છે એને જોતાં આપણે પ્રી પ્રિપરેશન મિટિંગ અને રિવ્યૂ મિટિંગ આજરોજ આપણે કરેલ છે અને જેમાં તમામ જવાબદાર અધિકારીઓ અને હોસ્પિટલના બધા જ મુખ્ય અધિકારીને ડૉક્ટરો એની સાથે મિટિંગ લીધી. એમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી છે, એમની કઈ તૈયારી છે એમનું આખું રિપોર્ટિંગ જોયું છે અને ખાસ કરીને પેશન્ટનું ટેસ્ટિંગ સંક્રમણ વધે નહીં એને માટે ટેસ્ટિંગ બધી જગ્યાએ ખૂબ સારી રીતે થાય અને ઇઝીલી મળે ટેસ્ટિંગ. એ લોકોને ટેસ્ટ કરાવવા માટે પહેલાં આપણા જે રથ છે એ પણ ચાલુ કર્યા છે અને 50 રથ આજે ચાલુ કરી દેવાય છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર વધારે ભુજ તાલુકાની અંદર ને માંડવી તાલુકામાં સંક્રમણ વધારે થઈ રહ્યું છે એટલે 50 રથ પણ ચાલુ કરાવી દીધા છે અને અહીંયા પણ બધી જ જગ્યાએ પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બધી જગ્યાએ ટેસ્ટિંગ ચાલુ છે. પ્રાઇવેટ ડૉક્ટરોનું પણ સેમ્પલ લઈને એના પણ ટેસ્ટિંગ ચાલુ છે. એટલે આ બધી ચર્ચા કરી છે અને એ ઉપરાંત લેબોરેટરીના ટેસ્ટિંગવાળો જે વિષય છે એની અંદર પ્રાઇવેટમાં જે ટેસ્ટિંગ થાય એના ચાર્જિસ ફિક્સ થાય કોવિડના પેશન્ટ માટે અને એને સરકાર તરફથી જે ફિક્સ થયેલા ચાર્જ હોય એ જ પ્રમાણે લે એનું પૂરેપૂરું સુપરવિઝન થાય. કોઈ પણ પેશન્ટને ઇકોનોમિકલી કોઈ પ્રોબ્લેમ ના થાય એ વિષય સાથે આપણે આ ટેસ્ટિંગના ચાર્જિસ ફિક્સ કરવાની પણ સૂચના આપી છે. એ જ પ્રમાણે રેડિયોલોજિસ્ટ એ લોકોના પણ સિટી સ્કેન વગેરેના એક્સરેના જે ચાર્જિસ છે એ પણ કોવિડના પેશન્ટ માટે ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ પ્રમાણે ફિક્સ થવા જોઈએ. આ બે વિષય ઉપર ખાસ ભાર દેવામાં આવ્યો છે ને લેબોરેટરીના મિટિંગ રેડિયોલોજિસ્ટની મિટિંગ આઈએમએની મિટિંગ આ બધી કરીને એમને બધી સૂચનાઓ આપવામાં આવે. પ્રાઇવેટની હોસ્પિટલની અંદર પણ જે પેશન્ટ દાખલ થાય એના પણ ગવર્મેન્ટે નક્કી કરેલા પ્રમાણે જ બિલ લેવામાં આવે, એનાથી વધારે ના લેવામાં. એ સિવાય પેશન્ટ જ્યારે આવે છે અને ઇમરજન્સીમાં જ્યારે દાખલ થતું હોય છે ત્યારે ઇમિડિયેટલી એને એટેન્ડ થાય પેશન્ટ, એને તાત્કાલિક સારવાર મળે, એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવે. કોવિડ પેશન્ટ છે તો કોવિડ વોર્ડમાં નોન તરત બ્લડ ટેસ્ટ લેવાઈ જાય, એને ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય પેશન્ટ આવે એવું તરત, એવી વ્યવસ્થા એ હોસ્પિટલની હોય કે કોઈ પેશન્ટની ફરિયાદ ના આવે કે એને ટ્રીટમેન્ટ નથી મળી દાખલ થયા પછી. આના માટેની પણ પૂરેપૂરી વ્યવસ્થાની ચર્ચા થઈ છે. અને મેડિસિન કે જે મેડિસિન દાખલા તરીકે રેમડેસિવિર, તો રેમડેસિવિરની જે રીતે આપણને ગયા વખતે સેકન્ડ લેવલમાં તકલીફો પડી હતી એ ન પડે એટલા માટે રેમડેસિવિર હવે અવેલેબલ છે પૂરતા પ્રમાણમાં, પ્રોડક્શન પણ વ્યવસ્થિત છે તો એનો પૂરતો સ્ટોક એ ગવર્મેન્ટમાં રાખવામાં આવે અને તે ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલમાં જ્યાં પેશન્ટ દાખલ હોય એને પણ સમયસર રેમડેસિવિર મળે એટલે જે રજિસ્ટર મેડિકલ સ્ટોર હોય એ લોકોની પણ મિટિંગ કરીને એમને પણ સૂચના આપવામાં આવે કે તમે તમારો સ્ટોક અહીંયા રાખો કે જેથી કરીને લોકોને ઇન્જેક્શન માટે દોડાદોડી કરીને લાઈનો ના કરવી પડે. અને એ રીતનું એ પ્રમાણે હોસ્પિટલાઇઝ થયેલું પેશન્ટ કે એને ખાવા પીવાની વ્યવસ્થા પણ વ્યવસ્થિત હોય, વોર્ડની અંદર સફાઈ પણ સારામાં સારી હોય, આ બધા વિષયોનું ધ્યાન રાખવા માટે પેશન્ટને સહેજ પણ તકલીફ ન પડે. કારણ કે એના સગાવાલાને આપણે પેશન્ટ જોડે રહેવા નથી દેતા એટલે એને તકલીફ ન પડે પેશન્ટને, એને માટેની પૂરી વ્યવસ્થા દરેક વોર્ડની અંદર સુપરવાઇઝર મૂકવામાં આવે કે જે આ બધી વ્યવસ્થા જોવે અને બધાનું ધ્યાન રાખે. એટલે આ રીતની વ્યવસ્થા સાથે જે રીતે બાયોમેડિકલ વેસ્ટ હોય છે એનું પણ ડિસ્પોઝલ પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે ગવર્મેન્ટ હોય વ્યવસ્થિત રીતે નિયમોનુસાર થાય, એમાં ક્યાંય કોઈ બાયોમેડિકલ વેસ્ટ આપણને રખડતી જોવા ના મળે એની પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે. એના માટેની સૂચના બધી હોસ્પિટલોને આપવામાં આવે કે સરકાર પોતે રૂલિંગ જ આપે કે ક્યાંય કોઈ ચાર્જ વધારી લીધા કે કોઈ પેશન્ટને તકલીફ પડી કે બાયોમેડિકલ વેસ્ટ રખડતું મળ્યું, આ બધાના રૂલિંગ જ હોય કે એ શિક્ષાને પાત્ર બને એ ડૉક્ટર કે લેબોરેટરી, આવી જાતનું રૂલિંગ એ સરકારે ડિસિપ્લિન માટે કરવું પડે. મશીનરી ખરીદવી છે, દવાઓ ખરીદવી છે,
એ બધું ઇમરજન્સીમાં અહીંયા પૂરતા સ્ટોકમાં રાખવામાં આવે અને એની જરૂર પડે તો ખાસ કિસ્સામાં સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી મંજૂરી લઈ અને આપણે અહીંયા બધી વ્યવસ્થા ઊભી કરીએ. મોટાભાગના ટેસ્ટ એ ગ્રામ્ય વિસ્તારમાં થઈ જાય અને ગામડાના લોકોને અહીંયા શહેરમાં ધક્કા ના ખોવા પડે લેબોરેટરીમાં, એ વિષયને ખાસ ધ્યાન આપવામાં આવે એવી સૂચના પણ અહીં આપવામાં આવી છે. અને ડૉક્ટરો જે ઓન ડ્યુટી હોય છે એના મોબાઈલ નંબર એ કોર કમિટીના સભ્યોને બધાને વ્યવસ્થિત આપવામાં આવે કે જેથી કરીને ઇમરજન્સીમાં એમનો સંપર્ક કરવો હોય તો કરી શકાય. અને 108 છે, પછી લાઇફલાઇન એમ્બ્યુલન્સ છે, આ બધું વેન્ટિલેટરથી લાઇફલાઇન એમ્બ્યુલન્સ પણ સજ્જ રહે. અને આપણે અહીંયા જે મશીનરી છે, આઈસીયુ બેડ અને એના મશીનો, વેન્ટિલેટર, આ બધાનું રિહર્સલ થાય, મોકડ્રિલ થાય અને પૂરેપૂરું મેન્ટેન થાય અને બધું જ ચાલુ કન્ડિશનમાં જોવા મળે એનું તાત્કાલિક આ 2-3 દિવસની અંદર પૂરેપૂરું રિવ્યૂ લેવાઈ જાય અને પૂરેપૂરી વ્યવસ્થા થઈ જાય એ બાબતની. અને જે કોઈ વિષય આપણને લાગે એ વિષય પૂરો ચેક કરીને ક્યાંય કોઈ આપણે ઊંઘતા ના જળભાઈએ અને કોઈ વસ્તુની કમી ના રહે, ગયા વખતના અનુભવ પરથી આપણે જે રીતે શીખ્યા છીએ અને જે જરૂર છે આપણને ખબર છે તેનું પૂરેપૂરું રિવ્યૂ આજે લીધું છે. અને ઓક્સિજન પ્લાન્ટ પણ બધાનું ટેસ્ટિંગ લગભગ થઈ ગયું છે અને ઓક્સિજન પ્લાન્ટ પણ પૂરતો ઓક્સિજન બધાને મળે એ બાબતનું પણ આજની મિટિંગમાં ચર્ચા થઈ છે અને જેમાં ટેસ્ટિંગ થઈ જાય છે. અને આશા વર્કર બહેનો અને આ બધા ઘરે ઘરે જઈને સર્વે કરીને બધું ટેસ્ટિંગ કરાવે છે ને, જે મુંદ્રા તાલુકો કે ભુજ તાલુકો કે જ્યાં અત્યારે વધારે કોરોનાના કેસ જોવા મળે છે તો એ જગ્યાએ લોકોને ફોર્સ કરીને પણ ટેસ્ટ કરવું, સિમ્પટમ્સ નથી તો પણ એ લોકોનું એક આપણે સર્વે કરીએ કે જેથી કરીને રેન્ડમ સર્વેમાં ટેસ્ટિંગ બધાના થઈ જાય એ વ્યવસ્થા પણ એ સરકારે ચાલુ કરી દીધી છે વિભાગે. અને એ ઉપરાંત બહારથી આવતા લોકો છે એના માટેનું પણ પૂરેપૂરી સૂચના અપાઈ છે કે ભાઈ આદેસર ચેકપોસ્ટ કે સામખિયારી ચેકપોસ્ટ પર ગઈ વખતે જેમ આપણે વ્યવસ્થા ટેસ્ટિંગની ગોઠવી હતી રજિસ્ટ્રેશનની, એવી જ વ્યવસ્થા ફરી પાછી આપણે તાત્કાલિક ગોઠવી દઈએ. અને એરપોર્ટ પર જે ટેસ્ટિંગ થાય છે એ પેશન્ટો નેગેટિવ આવે તો પણ 4th દિવસે એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને 8th દિવસે પણ કરવામાં આવે છે. એટલે એ રીતે જે ઇન્ક્યુબેશન પીરિયડ હોય એની અંદર એનું ટેસ્ટિંગ થઈ જાય એવી વ્યવસ્થા પણ અહીંયાથી આપણે કરી છે. અને પોતાની જાતને સંભાળવું એ સૌ માટે અગત્યનું છે. એટલે ગવર્મેન્ટે જે ગાઈડલાઇન્સ આપી છે એ માસ્ક પહેરવો, સેનિટાઇઝર કરવું, વારંવાર હાથ ધોવા અને બહુ ભીડ ન ભેગી કરવી, આ બધી જ વસ્તુને, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, આ બધું લોકોએ પણ સમજવું પડશે કારણ કે એમાં દરેકની પોતાની સલામતી છે. એવી પણ મારી લોકોને પણ એક અપીલ છે કે બહુ ધ્યાન રાખો અને સંભાળો.